विद्यार्थी मित्रों प्रणाम। सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 11 कॉमर्स आर्ट्स एंड साइंस यूनिट 3 रीड 1 फीमेल्स फॉर फॉरेस्ट्री वन संवर्धन माटे स्त्रीओ अंडर द लीडरशिप ऑफ श्री सुंदर बहुगुना एंड श्री चंदी प्रसाद ओपतेहरी गढ़वाल डिस्ट्रिक्ट इन उत्तरांचल ट्री लवर्स एट के श्री सुंदर बहुगुणा अने चंदी प्रसाद जे तेहरी गढ़वाल जिल्लाना हता अने तेमना उत्तरांचलना हता अने तेमना नेतृत्वनी नीचे ट्री लवर्स केम फॉरवर्ड एटले आगळ आवे छे टू सेव द देवदार फॉरेस्ट एंड देट लाइव्स ऑन द स्लोप ऑफ हिमालयाज हिमालयना ढोळावमां आवेला देवदारना जे जंगलो छे एने बचावा माटे आ बधा वृक्ष प्रेमीओ आगळ आवे छे। इन दीस मूवमेंट आ मूवमेंटमां द ट्री लवर्स यूज द टू एम्ब्रास द ट्रीज वृक्ष प्रेमीओ वारंवार वृक्षोने भेटी पड़ता टू सेव देम फ्रॉम बीइंग कट तेने कपाता अटकावा माटे। इट वॉज पॉप्युलरली नन एज चिपको मूवमेंट आपणे आगळ पण भणी गया के तेने बहु जाणीती रीते ओळखवामां आवतुं हतुं चिपको मूवमेंट तरीके चिपको आंदोलन तरीके। कंजर्वेशन ऑफ फॉरेस्ट જંગલોનું સંવર્ધન ઇઝ અવર મોરલ ડ્યુટી તે આપણા બધાની એક નૈતિક ફરજ છે। અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ આપણું બંધારણ આપણને એવું કહે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી દરેક નાગરિકની પાયાની ડ્યુટી છે ટુ કન્ઝર્વ એટલે સંવર્ધન કરવું એન્ડ ધેર બાય ઇમ્પ્રુવ એટલે એમાં સુધારો કરવો। કઈ કઈ વસ્તુમાં સુધારો કરવો શેનો શેનું આપણે સંવર્ધન કરવાનું છે તો કે ફોરેસ્ટ એટલે જંગલોનું સંવર્ધન કરવાનું છે જંગલોને બચાવવાના છે જંગલોમાં ઇમ્પ્રુવમેન્ટ આવે મતલબ વધે એવું કરવાનું છે લેક તળાવો રિવર્સ નદીઓ એન્વાયરમેન્ટ પર્યાવરણ અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવોને પણ આપણે સાથે સાથે એમનું પણ આપણે સંવર્ધન કરવાનું છે વન્ય પ્રાણીઓને પણ સુખેથી શાંતિથી જીવવા દેવાના છે મતલબ આપણી ભારતીય પરંપરા છે લીવ લીવ એન્ડ લેટ લીવ જીવો અને જીવવા દો લીવ LIVE એન્ડ લેટ લીવ બીજાને પણ જીવવા દો તો આપણે પર્યાવરણને પણ શાંતિથી પર્યાવરણમાં જે વાઇલ્ડ લાઈફ છે એને આપણે ક્યારેય ડિસ્ટર્બ કરવી જોઈએ નહીં એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન કરુણા સહાનુભૂતિ બરાબર તો કમ્પેશન રાખવું જોઈએ કોના પ્રત્યે કમ્પેશન રાખવું જોઈએ આમ તો સમગ્ર માનવજાત માટે કમ્પેશન રાખવું જોઈએ આપણી અંદર કરુણા બધા વ્યક્તિ માટે હોવી જોઈએ પણ અહીંયા એમ કહે છે કે આપણે કમ્પેશન ઓર્ગેનિઝમ એટલે બધા વન્ય સજીવો છે અન્ય સજીવો છે પ્રાણીઓ છે એમના માટે પણ આપણે આપણી આપણી જે કરુણા છે દયાભાવના છે એ આપણી અંદર રાખવી જોઈએ। કાંગડ અ વિલેજ હોપ 200 ફેમિલીઝ 200 કુટુંબનું એક ગામ લાઈવ્સ એટ ધ હાઈટ ઓફ 2000 મીટર તે 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું હતું પર્વતીય ઢોળાવી વિસ્તારોમાં। ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓવન ફોરેસ્ટ્રી તે બહુ શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે કે કેવી રીતે લોકલ લોકોએ ગામના લોકોએ પોતે જ તે ગામનું જંગલ બચાવવાના પ્રયત્ન કર્યા બાય 1917 1917માં આઝાદી પહેલાં અને 1947 બાદ મતલબ 1900 થી 1970 સુધી જંગલોનો ખૂબ નાશ થયો બાય 1917 1917માં ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકેમ ડિગ્રેડેડ એનો જંગલ સંપૂર્ણ નાશ પામ્યું હતું ઇન ધેટ યર એટલે તે વર્ષમાં હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ
फेल ईट अने छताय जंगल डिपार्टमेंटे एवं नक्की कर्युं जंगल विभागे कि हजी बाकीनुं जंगल ए कापी नाखवुं छे। द विलेज वीमेन वु हेड टू वॉक लॉन्ग डिस्टन्स, गामडानी महिलाओं ने लांबा अंतर सुधी चालीने जवुं पड़तुं हतुं। सेना माटे चालीने जवुं पड़तुं हतुं? फ्यूल एटले बळतण माटे, फोडर एटले घासचारा माटे अने वॉटर एटले पाणी माटे, બરોબર? વેર ડિટરમાઇન્ડ, તેઓએ નક્કી કર્યું ટુ સેવ ધી લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, વૃક્ષની અંતિમ ડાળી સુધી આપણે બચાવવું છે। ધ મેન ઓફ કાંગડ દો ઓફ વેર ઓફર્ડ, એટલે કે કાંગડના જે પુરુષો હતા એમને ઓફર કરવામાં આવી હતી, આપવામાં આવી હતી વર્ક, જોબ, નોકરી આપવામાં આવી હતી બાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। એમના ને એમના ગામના પુરુષોને જંગલ કાપવાની નોકરી આપી અને એક બાજુ મહિલા છે એ જંગલ બચાવવા માટે નીકળી પડી। આમ બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ, એટલે વૃક્ષને કાપવા માટે, એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ સ્વરૂપે એક બાજુ સ્ત્રીઓ થઈ ગઈ, એક બાજુ પુરુષ થઈ ગયા, અને તેઓમાં સંઘર્ષ થયો। એક જંગલ બચાવવા માટે પ્રયત્ન કરે છે, એક જંગલ કાપવા માટે પ્રયત્ન કરે છે। પણ મિત્રો, આજના સમયમાં આપણે બધાએ જાણીએ છીએ કે જંગલો અને વૃક્ષો બચાવવા અથવા પ્રકૃતિ બચાવવા માટે આપણે બધા કંઈક ને કંઈક નાના નાના પ્રયત્ન કરી શકીએ। આપણે પ્લાસ્ટિકનું, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી શકીએ, આપણે એક વૃક્ષ વાવી શકીએ, એકથી વધારે વૃક્ષ પણ વાવી શકીએ, અને વૃક્ષને કપાતું અટકાવી શકીએ, બીજાને કાપતા અટકાવી શકીએ। આવા ઘણા બધા કામ આપણે પણ પર્યાવરણ બચાવવા માટે કરી શકીએ। આભાર, જય હિન્દ, જય ભારત।